વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત કાઠિયાવાડી સ્ટાઇલ ખાટું મીઠું વાલનું શાક બનાવીશું. આ વાલનું શાક લગ્ન પ્રસંગો કે નાના મોટા પ્રસંગોની અંદર બનતું જ હોય છે. તો ચાલો આપણે કાઠિયાવાડી વાલનું શાક બનાવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આવી રીતે વાલને આપણે લઈ લઈશું. આ વાલ મેં અહીં 300 ગ્રામ લીધેલા છે 5 વ્યક્તિ માટે, અને હવે તેને આપણે 2 વખત સરસ ધોઈ લઈશું. વાલ આપણે સરસ ધોઈ લીધેલા છે, હવે તેને મોટા વાસણમાં લઈ લઈશું અને તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. પાણી આપણે વધારે જ ઉમેરવાનું છે. હવે આપણે આ વાલને આખી રાત માટે પલળવા રાખી મૂકીશું. મિત્રો, આખી રાત થઈ ગઈ છે અને 10 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો સરસ આપણા વાલ પલળી ગયા છે. હવે તેને એક વખત પાછા ધોઈને આ પાણી નિતારી લઈશું. આવી રીતે વાલને આપણે નિતારી લીધેલા છે અને તેને કુકરમાં લઈ લઈશું. પછી તેમાં આપણે મીઠું ઉમેરીશું અને પાણી ઉમેરીશું. 3 ગ્લાસ જેટલું. તમારે આ સ્ટેજ વખતે થોડાક ચપટી સોડા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું નથી ઉમેરતી. હવે આપણે કુકર બંધ કરીને વાલને પ્રેશર કુક કરી લઈશું. હું અહીં મારા આ કુકરમાં 5 સિટી કરું છું ત્યારે વાલ સરસ કૂક થઈ જાય છે. આપણા વાલ કુકરમાં કૂક થાય ત્યાં સુધીમાં બીજા એક નાના પેનમાં આવી રીતે 1/4 કપ આંબલી લઈશું. આ આંબલીને ગ્રામમાં ગણીએ તો તે 25 ગ્રામ છે. પછી આવી રીતે 1/4 કપ ગોળ લેવો. આ ગોળ 70 ગ્રામ છે. અને પછી તેમાં આવી રીતે 1/2 કપ પાણી ઉમેરવું. અને પછી આવી રીતે તેને ગેસ ઉપર મૂકી દેવું. આ આંબલી અને ગોળને ખાલી પાણી ગરમ થાય એટલી જ વાર ગરમ કરવાનું છે, કેમ કે હજી આપણા વાલ કૂક થઈ રહ્યા છે એટલે આપણને ઉતાવળ નથી. અને જો ઉતાવળ હોય તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું. પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આને એમનેમ ઢાંકીને રહેવા દઈશું. આપણે વાલને સરસ કૂક કરી લીધેલા છે. મેં અહીં 5 સિટી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કરેલી છે અને આપણા વાલ બધા સરસ કૂક થઈ ગયા છે. હવે તેને આપણે સાઈડમાં રાખીશું અને જે આપણે આંબલી અને ગોળને પલાળીને રાખેલ હતું તેનો હવે પલ્પ આપણે કાઢી લઈશું. પછી આવી રીતે કડાઈ લેવી અને ગેસની ફ્લેમને ચાલુ કરવી. પછી તેમાં 1/3 કપ તેલ લેવું. તેલ આવી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરીશું. 1 ટીસ્પૂન ઉમેરીશું, 1/2 ની 2 ઉમેરેલી છે. પછી જીરું ઉમેરીશું. જીરું પણ આવી રીતે 1/2 ટીસ્પૂન 2 વખત એટલે કે 1 ટીસ્પૂન ઉમેરેલી છે. અને પછી 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. પછી 1 ટેબલસ્પૂન લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બધું બરાબર 1 વખત મિક્સ કરી લઈશું. આ લસણ મરચાંની પેસ્ટ બનાવવા માટે 8 થી 10 થોડી લસણ લેવું અને 1 ટેબલસ્પૂન લાલ મરચાંને ઉમેરીને આપણે પીસી લીધેલું છે. પછી તેમાં લાલ સૂકું મરચું, 2 તમાલપત્ર, લીમડાના પાન, 1 બાદિયા, 8 થી 10 મરી અને 5 લવિંગ લીધેલા છે તે ઉમેરી દઈશું. અને બધા ખડા મસાલાને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિત્ર, નાના મોટા કે લગ્ન પ્રસંગોની અંદર બનતું આપણે વાલનું શાક બનાવીએ છીએ એટલે આ બધા ખડા મસાલા ઉમેરેલા છે. જો તમે ઘરે રેગ્યુલર બનાવતા હોય તો તમે ખડા મસાલા સ્કીપ પણ કરી શકો છો. પછી તેની અંદર આપણે પાણી સહિત બધા વાલ ઉમેરી દઈશું. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું.
एक टेबल स्पून लाल मरचू उमेरीशु। लाल मरचानी क्वांटिटी तमे तमारा टेस्ट मुजब वधघट करी सको छो अथवा तो लाल मरचानी तीखास केवी छे ते मुजब एड करी सको छो। बधु बराबर मिक्स करी लईशु अने हवे आपणे आने ढाकीने 5 मिनिट माटे कूक करीशु। 5 मिनिट थई गई छे, हवे आपणे पाछू खोली લઈશું। પછી તેમાં જે આપણે આંબલી અને ગોળનું જે પાણી બનાવેલ હતું તે ઉમેરી દઈશું। 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને ધાણા જીરું ઉમેરીશું। ધાણા જીરું આપણે અહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે અને સ્વાદ મુજબ મીઠું, આપણે મીઠું વાલ બાફતી વખતે પણ ઉમેરેલું છે અને પાછું આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। મિત્રો તમે આંબલી અને ગોળના પાણીની બદલે ખાંડ અને લીંબુ પણ લઈ શકો છો, પણ જે લગ્ન પ્રસંગોમાં બનતું હોય છે શાક તેની અંદર આંબલીનો વપરાશ થતો હોય છે। મિત્રો આવી જ રીતે એક લગ્ન પ્રસંગમાં બનતું શાક એટલે કે છાલવાળા બટેકાનું શાક મેં અપલોડ કરી દીધેલું છે, તમે જોઈ શકો છો મારી ચેનલ ઉપર। આવી રીતે બધું બરાબર મિક્સ કરી પાછું આપણે તેને 2 મિનિટ માટે કૂક કરીશું। 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે પાછું ખોલીને ચેક કરી લઈશું। હવે આપણે બધું એક વખત હલાવી લઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। છેલ્લે કોથમીર તો કેમ ભૂલાય, કોથમીર ઉમેરી દઈશું અને એક વખત પાછું બરાબર મિક્સ કરી લઈશું। મિત્રો તમે માનશો નહીં, આ શાકમાંથી એટલી સરસ સુગંધ આવે છે કે જેવી કે લગ્ન પ્રસંગોના રસોડામાંથી આવતી હોય। આપણે આ શાકને આવી રીતે જ રસાવાળું જ રાખવાનું છે, કેમ કે તે હજી થોડુંક ઠંડુ થશે તો તે વધારે ઘટ થઈ જશે। તૈયાર છે આપણું ખાટું મીઠું અને કાઠિયાવાડી સ્ટાઇલ વાલનું શાક। મિત્રો આ વાલનું શાક એકદમ પરફેક્ટ લગ્ન પ્રસંગો કે નાના મોટા પ્રસંગોમાં બનતું હોય તેવું જ છે। તમે પણ ઘરે એક વખત ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવી રીતે સરસ ટેમ્પટિંગ શાક બનાવી શકે। થેન્ક યુ, આવજો।